મોરબીના ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાના કેસમાં ઝડપાયેલા તમામ નવ આરોપીઓએ કરેલી જામીન અરજીનું હિયરિંગ થઈ ચૂક્યું છે અને બુધવારે જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટ હુકમ સંભળાવશે તો કોર્ટમાં આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી સમયે એફએસએલ ટીમનો પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં મોટી બેદરકારીઓનો ખુલાસો થવા પામ્યો છે આ બાબતે મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે આરોપીઓના જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં ઓરેવા ગ્રુપે જેને મેન્ટેનન્સ અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેને તારીખ 30 ઓક્ટોબર દુર્ઘટનાના દિવસે 3,165 ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી આટલા બધા લોકો પુલ પર જશે તો શું થશે તેનો વિચાર ટિકિટ આપનારે કર્યો ન હતો પુલ પર ટિકિટ માટે બે કાઉન્ટર કાર્યરત હતા અને બંને લોકોએ એકબીજા કાઉન્ટર પરથી કેટલી ટિકિટ આપવામાં આવી તે અંગે અજાણ હતા રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલના મહત્વના ભાગ પર કાટ લાગેલો હતો બોલ્ટ ઢીલા થઈ ગયેલા હતા અને મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સામે પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી આપી હતી જે ગઈકાલે સુનાવણી થઈ એની અંદર જે પોલીસે તપાસ દરમિયાન જે પ્રાથમિક એફએસએલ રિપોર્ટ જે આવ્યો છે એની અંદર બે ચાર બાબતો પ્રાઇમા ફેસી હેલ્ડ થઈ છે પ્રાઇમરી તબક્કે એફએસએલ અધિકારી જે છે એ એફએસએલ રિપોર્ટ પેનલમાં છે પાંચ અધિકારીઓની સહી છે અને એમણે એફએસએલ રિપોર્ટ પ્રાથમિક તપાસ દરમિયાન આપ્યો છે એમાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે જે પુલનો રસ્સો હતો રોપ એ સડેલો હતો બહુ ટાઈમથી બદલાવેલો નહોતો અને સડેલો હતો એ તૂટી જવાનું એક કારણ છે બીજું કે રસ્સા પછી જે એના એન્કલ આવે છે એના હિસાબે આખો બ્રિજ બે બાજુથી ખેંચેલો હતો એ એન્કલ તૂટેલા હતા અને એન્કલ ઉપરના જે બોલ્ટ છે એ 3-3 ઇંચ સુધીના બોલ્ટ ખુલેલા હતા એટલે ઓરેવા કંપનીએ જ્યારે દેવપ્રકાશ સોલ્યુશનને લેબર કોન્ટ્રાક્ટથી જે કામ આપ્યું આ એનો જે પરચેસ ઓર્ડર છે એમાં જે મેનેજર છે દીપક પારેખની સહી છે અને એક ટર્મ્સ કન્ડિશન નક્કી થઈ છે એ એક્સેપ્ટ કરનાર તરીકે દેવપ્રકાશ સોલ્યુશનના ભાઈ એના કેવા દેવાંગની સહી છે અને સાઇનિંગ ઓથોરિટી છે કોઈ અજંતા તરફથી 3 સહી છે એની અંદર ડિસમેન્ટલ શબ્દ લખ્યો છે મતલબ ડિસમેન્ટલ કરીને પછી રિનોવેશન કરવાનું છે એટલે આખો પુલ ખુલ્લો કરીને પછીનો રિનોવેટ કરવાનો આવે એટલે અમે એવું કીધું નામદાર કોર્ટને કે ડિસમેન્ટલનો મતલબ એ થાય કે બધું બદલાવાનું છે ખાલી પ્લેટફોર્મ નહીં અને એ મુદ્દા ઉપર જે પ્રાઇમરી તબક્કે અત્યારે જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે એના ઉપરથી એવું લાગે છે કે આની અંદર બહુ લાંબા ટાઈમથી કોઈ ગ્રીસિંગ નથી થયું કોઈ ઓઇલિંગ નથી કરવામાં આવ્યું અને એન્કલ તૂટેલા હતા એ રિપેર નથી થયા અને રસ્સો જે થડેલો છે એ બદલાવાની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી એ કોઈ સુનાવણી પૂરી થઈ ગઈ છે આવતીકાલે બધી જ મેટર જે છે એ હુકમ ઉપર છે ગઈકાલે 7 જામીન અરજીઓનું હિયરિંગ થયું છે ત્યાર પહેલાં એક અને આજે એક એટલે બધી જામીન અરજીઓ નામદાર કોર્ટે એક સાથે રાખી છે અને આવતીકાલે હુકમ ઉપર છે